तबाही मने देखाई छे, मे जोई छे तेने मारी आंखे, मे जोया छे लोकोने तेमा तरफड़ता, मे जोया छे लोकोने पोतानाथी विखूटा पड़ता, मे जोया छे लोकोने पोतानु सर्वस्व गुमावता। ए रात नहीं, मौत ने सर करी जीवन बचाववानो संघर्ष हतो। ए राते पूर नहीं, नजरो सामे देखातू मौत हतू। आ कोई कविता नथी, परंतु जामनगर जिल्लाना लोकोनी व्यथा अने वर्णन छे, जेमने आकाशी आफत ने पोतानी नजरो सामे जोई छे, जेओ मौत ने पड़कार आपीने तेमाथी जीवता निकळ्या छे। जामनगर जिल्ला में एक साथे 25-27 इंच जेटला पड़ेला वरसाद ने कारणे तबाही सर्जाई हती। कालावाड़ थी जामनगर सुधीना गामडाओ पूरमां डूब्या हता अने लोकोए 24 कलाक सुधी मौत साथे संघर्ष कर्यो हतो, परंतु हवे तेना एक अठवाडिया पछी पण लोकोनी हालत बदथी बदतर छे। त्यारे वीटीवी न्यूजनी टीम ग्राउंड झीरो जामनगरना कोंजा गामे पहोंची हती। तो स्थिति खूब ज गंभीर हती। गाममां प्रवेशता पहेला शाळाए पहोंच्या तो शाळाना वर्गोमां कीचड़ भर्युं हतुं। जे शिक्षकना हाथमां चौक अने पेन होवी जोईए ते पावडा वडे कीचड़ साफ करी रह्या हता। शाळामां पुस्तकोथी मांडी तमाम इलेक्ट्रिक यंत्रो पण खराब थई चूक्या हता। बहारथी जोता तो एवो नजारो लागतो हतो, जाणे कोई गंदकीना ढग वच्चे आवी गया छीए। પહેલે દિવસે જ આવીને જોયું હતું તો પેલા રૂમનું બહારનું ખુલતું નહોતું, અંદર લગભગ અડધો ફૂટ જેટલો કાદવ હતો અને બધું જેટલી વસ્તુ અંદર હતી બંને રૂમમાં, નીચે બારીઓ તૂટી ગઈ હતી અને બંને રૂમમાં ઘણું બધું નુકસાન થયું હતું, પુસ્તકો સહિત એકમ કસોટીઓ અને કોમ્પ્યુટર સહિત તમામ વસ્તુઓ કાદવમાં ખૂબ ખરાબ હાલતમાં હતી। અને અત્યારે અઠવાડિયું થયું, હવે કંઈક થોડીક સ્થિતિ અમે સ્થળે પાડી છે બધા ભેગા મળીને, અને હવે બહુ બેક દિવસમાં સ્વચ્છ થઈ જશે। બાકી બીજું મોટા ભાગનું 90% જેવું નુકસાન થયું છે, બાકી અમુક જે વસ્તુ હતી તે જે હાથમાં આવી શકે એવી હતી તે અમે મેળવી લીધી છે, બાકી તો ઉપયોગ થઈ શકાય એવી સ્થિતિ જ નથી। અમે કોંઝા ગામે પહોંચ્યા તો સ્થિતિ કંઈક અલગ જ હતી, કારણ કે ગામની બાજુમાંથી જ રૂપારેલ નદી પસાર થાય છે। ભારે વરસાદના સમયે નદીએ એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે બંને કાંઠે તબાહી મચાવી દીધી હતી। નદી કાંઠા પર આવેલા તમામ મકાનોને તો જાણે પૂરના પાણીએ પોતાની સાથે વહાવી ગયા હતા। માત્ર પથ્થરો અને નળિયા સિવાય કાંઈ લોકોના હાથમાં ન આવ્યું। દ્રશ્યોમાં પણ નદી કાંઠા પર કેવા પ્રકારની હાલત છે તે સ્પષ્ટ જોઈ શકાય છે, કારણ કે અહીં ન માત્ર ઘર તબાહ થયું છે પરંતુ અનેક પરિવારોની વર્ષોની મહેનત પણ તે હોનારતના પૂરમાં તણાઈ ગઈ છે। ત્યારે ગામ લોકોની હાલત કેવી છે જરા તે પણ સાંભળો। સર, એમાં તો એવું છે કે ઓચિંતાનું પાણી આવ્યું ને એકર વરસાદ ચાલુ હતો અને ડોકી ડોકી પાણીમાં અમારો જીવ બચાવવા માટે અમે ડૂબ થઈને અને નીકળી ગયા, અને ગાયું હતી પાછળના વાળામાં, મેં રાત્રે મોકરી કરેલી હોય બેહવા માટે, એમાંથી 3 ગાયું હોઈ ગઈ, બાકીની ગાયુંનું વાછડા એવા 20 જીવ બચાવ્યા, એ લઈને ગામમાંથી અવાજ માર્યો એટલે 7-8 જણા એ ધોડીને આવ્યા, બધા હરવેરવે એક એક કરી નીકળી ગયા, પણ 3 ગાયું તો એ હાથમાં ન આવી, અને ઘરની ઘર વખરી તમામ નાશ પામી છે। કાદવ કીચવ અત્યારે 8 દિવસથી એમને ખુવાર મરી, ત્યાં ટ્રેક્ટરને ડોઝર મારીને અને એ કાદવ બધો બાયણે કાઢ્યો। હવે ગામમાં કોઈ એકબીજાને મદદ કરે એવું નહોતું, બધાને પાણી આવી ગયું હતું નદી કાંઠે, એકને બચાવવા જાય તો બીજા એમ કે અમારા ઢોર ડૂબે છે કે માણસો છે કે ઘર વખરી ડૂબે છે, કોઈ કોઈનું કોઈ નહોતું, એવું થઈ ગયું એક સમયે પાણી જેટલું આવી ગયું કે 2-2 ફૂટને સીધી કડ જ આવવા માંડી, એટલે માણસને કોઈ માણસને જીવ બચાવવા સિવાય ઘર વખરી લેવાનો કાંઈ ટાઈમ નથી મળ્યો કોઈને, અને આખા ગામમાં નદી કાંઠો વિસ્તાર બધો પાણીમાં ડૂબ થઈ ગયો હતો, બધામાં 10 ફૂટ પાણી આવી ગયા હતા। મહત્વનું છે કે એક તરફ સરકાર સર્વે અને સહાયની વાતો કરે છે, જ્યારે હકીકત તો એ છે કે તોકતે વાવાઝોડામાં તબાહ થયેલા લોકોને હજુ સુધી સરકાર સહાય આપી શકી નથી। તો સવાલ એ છે કે જામનગર જિલ્લાના લોકોને સરકાર કેવી રીતે અને ક્યારે સર્વે કરી સહાય પહોંચાડશે। આશા રાખીએ કે આ તબાહીની તસવીરો જોયા બાદ નવી ભૂપેન્દ્ર સરકાર રૂપાણી સરકારની જેમ પીડિતોને મહિનાઓ સુધી નહીં લલચાવે,
પરંતુ તાત્કાલિક સહાય પહોંચાડશે. નથુ રામડા, વીટીવી ન્યૂઝ, જામનગર.